વાત સુરતની. સુરતમાં આખરે કોરોનાનો કહેર યથાવત રહ્યો અને સ્મશાનમાં લાકડા ખૂટી પડ્યા તો શેરડીના કૂચાનો હવે ઉપયોગ કરાઈ રહ્યો છે. લાકડાની સાથે શેરડીના બગાસનો મૃતદેહો સળગાવવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. લોકોને લાકડા માટે ઉદાર હાથે દાન કરવા પણ અપીલ કરાઈ રહી છે. ખાસ કરીને સુગર ફેક્ટરીના સંચાલકોએ માનવતાના ધોરણે વિનામૂલ્યે આ બગાસ આપ્યું છે. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, કેસોની સંખ્યા વધી રહી છે, ત્યારે ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલની અંદરથી એક પછી એક જે ડેડ બોડીઓ નીકળી રહી છે, ત્યારે તમામ જે સ્મશાન ગૃહો છે ત્યાં વેઇટિંગની સ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ખાનગી લોકો તરફથી કહી શકાય છે નવા સ્મશાન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અડાજણ પાલમાં જે શરૂ કરવામાં આવેલા જે સ્મશાન ભૂમિ છે ત્યાં જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં એક સાથે 10 થી 15 અગ્નિ જે ડેડ બોડી છે તેનો અગ્નિદાહ કરવામાં આવે. કારણ કે જે રીતે ડેડ બોડીઓનો ઘસારો હોવાના કારણે જે લાકડાઓ જે અહીંયા મૂકવામાં આવ્યા છે, જે લાકડાઓના સાથે શેરડીનો જે કહી શકાય છે બગાસ, જે બગાસ પણ હવે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. કારણ કે જેનાથી જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હોય જેથી આજે આગ છે ઝડપથી આજે આગ જે પકડી લે તેના કારણે આજે અલગ અલગ સુરત જિલ્લાની અંદર જે સુગર ફેક્ટરીઓ છે તેની અંદરથી આ બગાસ લાવવામાં આવી અને અહીંયા અગ્નિ સંસ્કાર માટે પણ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે રીતે સતત જે લાકડાઓનો જે લાવવામાં આવે છે લાકડાઓની અંદર પણ આ બગાસ નાખવામાં આવે છે જેથી જે અગ્નિ સંસ્કાર છે તે ઝડપથી થઈ શકે છે અને જે વેઇટિંગની જે સ્થિતિ છે તેને ક્યાંક ને ક્યાંક ઓછી કરવા માટેની આ જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે અગ્નિ સંસ્કાર કરવા માટે સૌપ્રથમ તો પેટ્રોલ ડીઝલનો જ્યારે ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ જે રીતે મીડિયાની અંદર આખો ચર્ચાના જે આવવાની સાથે હાલમાં શેરડીનો જે બગાસ કહી શકાય છે સુરતની અલગ અલગ જે સુગર ફેક્ટરીની અંદરથી આ જે બગાસ લાવવામાં આવે છે અને આ જે અગ્નિ સંસ્કારમાં ઉપયોગ કરવામાં જેથી આગ ઝડપથી પકડે છે અને ટૂંક સમયની અંદર અગ્નિ સંસ્કાર જે ડેડ બોડીનું છે તે થઈ શકે તે માટેની સુવિધા અહીંયા ઉભી કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુધા, TV9.